नमस्कार मित्रों, आजे आपणे धोरण 12 स्वाध्याय 2 वृद्धि अने विकासना निर्देशकोनी चर्चा करीए छीए। आ चेप्टरनो बोर्डनी अंदर वेइटेज 10 मार्कनो छे, बे एमसीक्यू सेक्शन एमां आवशे, एक वेरी शोर्ट क्वेश्चन सेक्शन बीमां, सेक्शन सीमां बे क्वेश्चन बे बे मार्क, त्रण मार्कनो क्वेश्चन सेक्शन डीमां। आम टोटल 10 मार्क रहेला छे। आ आपणा 2019-20 तेजस्वी विद्यार्थीओ छे मित्रों, जे रीते ए लोकोए उज्ज्वल परिणाम प्राप्त कर्युं एम तमे पण सरस मेहनत करशो तो तमारुं पण एक सारूं परिणाम आवशे ने तमारुं भविष्य बहु सरस बनशे मित्रों। आजना लेक्चर में आप चर्चा करी से जीवन की भौतिक गुणवत्ता आंक, फिजिकल क्वालिटी ऑफ लाइफ इंडेक्स PQLI ने आप चर्चा करवा जा रहा छे। राष्ट्रीय आवक अने माथादीर आवक नो वधारो ए आर्थिक विकास नो साचो निर्देशक नहीं, तेमनी अनेक मर्यादाओ छे। देशनी वधती आवक अमुक लोकोना हाथमां केन्द्रित थाय ते विकास नथी। देशनो विकास एवो होवो जोईए जे गरीबोना जीवन धोरणने ऊंचू लावे, नागरिकोनी प्राथमिक जरूरियातो संतोषाय। आ बाबतने ध्यानमां राखीने डेविस मोरिसे, नाम याद रखजो मित्रों, जीवननी भौतिक गुणवत्ताना आंकनी रजूआत करी छे। ટૂંકમાં PQLI કહે છે, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ। આ આંકમાં માનવ જીવનના ભૌતિક ગુણવત્તામાં સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે। જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે। કોઈ એક દેશ કે રાજ્યમાં બીજા દેશ કે રાજ્યની તુલનામાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા ચડિયાતી હોય તો તેનો અર્થ એવો થાય કે તે દેશ કે રાજ્યમાં આર્થિક વિકાસની કક્ષા એટલે કે સપાટી ઊંચી છે। ભૌતિક જીવનની ગુણવત્તા માપવા માટે 3 ધોરણો દર્શાવાય છે। તો આર્થિક વિકાસના મિત્રો 4 નિર્દેશક છે। એક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજો છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજો છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, અને ચોથું છે માનવ વિકાસ આંક। આપણે ગયા લેક્ચરની અંદર રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકના વૃદ્ધિ દરની ચર્ચા કરી ચૂકેલા છીએ। આપણે આજના લેક્ચરમાં જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક PQLI, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ ની ચર્ચા કરશું। અગાઉ આપણે જોયું કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વધારો થાય તો આર્થિક વિકાસ થાય એવું સાચું નથી હોતું। આપણે કેટલીક એમની મર્યાદાઓ પણ જોઈ હતી કે એક તો રાષ્ટ્રીય આવકના સાચા આંકડા મેળવવાની મુશ્કેલી છે, કર ચોરી કર ટાળોના કારણે સાચી રાષ્ટ્રીય આવક મળતી નથી, બીજું વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો રાષ્ટ્રીય આવક વધવા છતાં વિકાસ થતો નથી, બીજું કે માથાદીઠ આવક વધે તેમ છતાં જો તે દેશમાં આવકની અસમાનતા હોય તો માથાદીઠ આવક વધવા છતાં પ્રજાનું જીવનધોરણ સુધરતું નથી, અને ભારતની અંદર મોટાભાગના લોકો સાચી આવક છુપાવતા હોય છે। એટલે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર એ આર્થિક વિકાસનો સાચો નિર્દેશક નથી, તેની અનેક મર્યાદાઓ છે। દેશની આવક વધે પણ દેશની આવક એ અમુક લોકોના જો હાથમાં હોય તો એ સાચો વિકાસ નથી। ભારતની રાષ્ટ્રીય આવક વધે છે પણ મોટા મોટા
ઉદ્યોગપતિઓ છે, રિલાયન્સ, ટાટા, બિરલા, અદાણી જેવાની સંપત્તિ વધતી જાય છે. એટલે આ આવક અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થાય છે, એ ખરેખર વિકાસ નથી. મિત્રો, કોઈ પણ દેશનો વિકાસ એવો હોવો જોઈએ કે જેને લીધે ગરીબ જે છે એનું જીવન ધોરણ ઊંચું આવે, નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત, કોઈ પણ દેશની પ્રાથમિક જરૂરિયાત રોટી, કપડા ઓર મકાન છે, બાળકોને સારું શિક્ષણ મળે, આરોગ્ય મળે, કુપોષણનું પ્રમાણ ઘટે, પીવાનું ચોખ્ખું પાણી મળે, પાકા રસ્તા મળે, આ બધી દરેક નાગરિકની જરૂરિયાત છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને અર્થશાસ્ત્રી ડેવિસ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના કરી. એ પશ્ચિમના અર્થશાસ્ત્રી છે મિત્રો. એમણે ત્રણ મહત્વની બાબતોને ધ્યાનમાં લીધી, સાક્ષરતા છે, બાળ મૃત્યુ દર છે, અપેક્ષિત આયુષ્ય છે, એવા અગત્ય જીવન ધોરણને લગતી બાબતો ને લઈને એમને જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી. અને જે દેશનો ભૌતિક ગુણવત્તાનો આંક સુધરે એ દેશ આર્થિક વિકાસ કરે છે એમ કહી શકાય. એટલે જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા એ આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે. કોઈ એક દેશનો બીજા દેશની તુલનામાં જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ઊંચો હોય તો એનો અર્થ એ થયો કે એ દેશનો અન્ય દેશની સરખામણીએ વિકાસની કક્ષા ઊંચી છે. એક રાજ્યનો બીજા રાજ્યની સરખામણીમાં જો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ઊંચો હોય તો એમ કહી શકાય કે એ રાજ્યના વિકાસની કક્ષા એ અન્ય રાજ્યના વિકાસની કક્ષા કરતાં ઊંચી છે. અને આજે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે મિત્રો, એમાં ત્રણ ધોરણો દર્શાવવામાં આવેલા છે. તો જીવનની જે ભૌતિક ગુણવત્તા છે એમાં ત્રણ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે મિત્રો. તે ત્રણ બાબતો ઘટકોની વાત કરીએ તો એક તો છે શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. કોઈ પણ દેશના લોકોની જીવનની જો ભૌતિક ગુણવત્તા જાણવી હોય તો ત્રણ માપદંડને ધ્યાનમાં લેવા પડે. એ દેશમાં શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. શિક્ષણનું પ્રમાણ, દેશમાં સાક્ષરતાનું પ્રમાણ એ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે. તો કોઈ પણ દેશમાં જે સાક્ષરતાનું પ્રમાણ, સાક્ષરતાનો મતલબ થાય લખવા વાંચવાની ક્ષમતા, કોઈ પણ 6 વર્ષ કે વધુ વયની વ્યક્તિ કોઈ પણ એક ભાષા લખી શકે કે વાંચી શકે એને સાક્ષર ગણવામાં આવે છે. પણ દેશમાં જે સાક્ષરતાનું પ્રમાણ છે શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. દેશમાં જે કુલ વસ્તી છે એ વસ્તીમાંથી કેટલી વસ્તી શિક્ષણ મેળવેલું છે એની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય. અને મિત્રો, જે વિકસિત દેશો છે ત્યાં શિક્ષણનું પ્રમાણ 99 થી 100% જેવું હોય છે. કારણ કે જો પ્રજા ને લખવા વાંચવાની ક્ષમતા હોય, એ ભણેલી હોય, તો એમનો ઝડપી આર્થિક વિકાસ શક્ય બને છે. જે રાજ્યમાં સાક્ષરતાનો દર ઊંચો હોય તો એ રાજ્ય ઝડપથી વિકાસ કરતું હોય છે મિત્રો. તો ડેવિસ મોરિસે એક શિક્ષણનું પ્રમાણને લીધું. બીજું છે અપેક્ષિત આયુષ્ય. બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. જો પ્રજાનું સરેરાશ, જે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. અપેક્ષિત આયુષ્ય વધે તો આરોગ્યની સેવાઓ સારી છે તેમ કહેવાય. અપેક્ષિત આયુષ્ય જેને લાઈફ એક્સપેક્ટન્સી કહેવામાં આવે છે, બાળકના જન્મ સમયથી કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે.
અને જેમ જેમ મિત્રો અપેક્ષિત આયુષ્ય ઊંચું જાય તેમ તેમ એ દેશમાં આરોગ્યની સુવિધાઓ વધી રહી છે એમ કહી શકાય. આઝાદી બાદ ભારતનું અપેક્ષિત આયુષ્ય 31.2 વર્ષ હતું, જે આજે વધીને 68 થી 69 વર્ષ થયું છે. મતલબ આઝાદી બાદ દેશમાં આરોગ્યની સુવિધાઓ સુધરી છે. ડોક્ટરની સંખ્યા વધી, હોસ્પિટલ, દવાખાના, મેડિકલ સ્ટોરની સંખ્યા, એમ્બ્યુલન્સની સંખ્યા વધી છે, તો એને કારણે અપેક્ષિત આયુષ્ય વધ્યું છે. ત્રીજું છે બાળ મૃત્યુ દર. જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. જો બાળ મૃત્યુ દર ઘટે તો દેશમાં આરોગ્યની સગવડતા વધી છે તેમ કહેવાય. તો બાળ મૃત્યુ દર, જેને ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ કહેવામાં આવે છે, મિત્રો દર વર્ષે દર 1000 જીવિત જન્મેલા બાળકોની સામે 1 વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એને અપેક્ષિત આયુષ્ય કહેવા, એને બાળ મૃત્યુ દર કહે છે. એટલે કે દર વર્ષે જે 1000 બાળકો જન્મે છે એમાંથી કેટલા બાળકો 1 જ વર્ષમાં મૃત્યુ પામે છે એ સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. અને જે દેશમાં બાળ મૃત્યુ દર ઘટે તેનો અર્થ એ થયો કે એ દેશમાં આરોગ્યની સગવડતા વધી રહી છે. અને તમે જોઈ શકો છો કે ભારતમાં અગાઉની તુલનામાં બાળ મૃત્યુ દર ઘટ્યો છે. અગાઉ જે 1000 બાળકો હતા એમાંથી 146 બાળકો તો 1 જ વર્ષમાં મૃત્યુ પામતા, આજે આ પ્રમાણ 30 થી નીચે આવી રહ્યું છે 2021માં. એટલે ધીમે ધીમે બાળ મૃત્યુ દર ઘટ્યો એ બતાવે છે કે ભારતમાં આરોગ્યની સુવિધા વધી છે. આજે ઘણી બધી રસી સરકાર મફતમાં પીવડાવે છે, આરોગ્યની સુવિધા વધી છે. સિવિલ હોસ્પિટલમાં સરકારે આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવી છે, કુપોષણનું પ્રમાણ ઘટ્યું છે, તો એને આધારે બાળ મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે. તો ડેવિસ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તામાં 3 વસ્તુઓ લીધેલી મિત્રો. 1 શિક્ષણનું પ્રમાણ, એ દેશમાં સાક્ષરતાના આધારે જાણી શકાય. અપેક્ષિત આયુષ્ય કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. અને બાળ મૃત્યુ દર કે દર વર્ષે દર 1000 જીવિત જન્મેલા બાળકોની સામે 1 વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એને બાળ મૃત્યુ દર કહે છે. એટલે PQLI બરાબર શિક્ષણનું પ્રમાણ વત્તા અપેક્ષિત આયુષ્યનો આંક વત્તા બાળ મૃત્યુનો આંક, આ 3નો આધારે PQLI શોધવામાં આવે. 1 શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્યનો આંક, અને ત્રીજું છે બાળ મૃત્યુનો આંક. આ 3 જ બાબતો કેમ ડેવિસ મોરિસે ધ્યાનમાં લીધી? નંબર 1 છે, આ 3 બાબતો અંગેના વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાં મેળવી શકાય છે. બીજું છે, આ 3 નિર્દેશકો પ્રયત્નો નહીં પરંતુ પરિણામ દર્શાવે છે. ત્રીજું છે, આ 3 બાબતો વસ્તુલક્ષી હોવાથી કામગીરીની તુલના માટે વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. તો મુદ્દો એ આવ્યો કે ડેવિસ મોરિસ જે છે ને ફક્ત કેમ આ 3 જ બાબતોને ધ્યાનમાં લીધી, શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. તેનું કારણ એ છે કે આ શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુનો દર દરેક દેશ સરળતાથી એના આંકડાઓ ભેગા કરી શકે છે. અને આ જે 3 આંકડાઓ છે પ્રયત્નો નહીં પરંતુ પરિણામ દર્શાવે છે. પરિણામ છે, ભારત આઝાદ થયું ત્યારે સાક્ષરતાનું પ્રમાણ 18.33 હતું, જે આજે વધીને 74% પણ વધ્યું છે. તો એ પરિણામ બતાવે છે કે દેશમાં સ્કૂલોની સંખ્યા, શિક્ષકોની સંખ્યા વધતી જાય છે.
આઝાદી વખત અપેક્ષિત આયુષ્ય 31.2 વર્ષ હતું, આજે 68-69 વર્ષ થયું છે, અને એ બી જૂનો આંકડો છે. 2021માં જો વસ્તી ગણતરી થશે ત્યારે ખબર પડશે લગભગ 73-74 વર્ષ થાય એવું છે. બાળ મૃત્યુ દર જે દર 1146 હતો, જે આજે ઘટીને 30થી પણ નીચે થયો છે. તો મતલબ ભારતમાં પહેલાં કરતાં ઓછા બાળકો મૃત્યુ પામી રહ્યા છે, સાક્ષરતાનો દર વધી રહ્યો છે, લોકોનું અપેક્ષિત આયુષ્ય વધી રહ્યું છે. આ ત્રણેય બાબતો વસ્તુલક્ષી હોવાથી કામગીરીની તુલના માટે વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. તો આ ત્રણેય બાબતો મિત્રો એવી છે કે જેના આંકડા તો તમને મળી રહેશે, પણ એનાથી કામગીરીની તુલના થઈ શકે. ભારતમાં કયા રાજ્યની કામગીરી સારી છે અને ભારતમાં કયા રાજ્યની કામગીરી સારી નથી, જેમ કે ગુજરાત અને બિહારની તુલના કરવી હોય તો ગુજરાતનું શિક્ષણનું પ્રમાણ બિહારનું શિક્ષણનું પ્રમાણ, ગુજરાતના લોકોનું અપેક્ષિત આયુષ્ય બિહારના લોકોનું અપેક્ષિત આયુષ્ય, ગુજરાતમાં બાળ મૃત્યુનું પ્રમાણ બિહારમાં બાળ મૃત્યુનું પ્રમાણ, તો એના આધારે તમે એ બંને રાજ્યોના કામગીરીની તુલના કરી શકો છો. પહેલું શિક્ષણ છે, જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ છે. શિક્ષણનો વધારો વ્યક્તિના કલ્યાણનો વધારો દર્શાવે છે, વ્યક્તિની કુશળતા અને દેશના વિકાસની આવશ્યક બાબત ગણાય છે. તો કોઈ પણ દેશનું જે ભવિષ્ય છે એ ભવિષ્યનો અગત્યનો માપદંડ એ શિક્ષણ છે મિત્રો. કારણ કે દેશમાં જો સાક્ષરતા વધશે તો જ એ દેશનો ઝડપી વિકાસ થશે. શિક્ષણનો જો વધારો થાય તો વ્યક્તિ છે, સમગ્ર રાષ્ટ્ર છે, એનું કલ્યાણ વધે. તમે માર્ક કરજો કે જે અભણ વ્યક્તિ છે તો અભણ વ્યક્તિની તુલનામાં ભણેલી વ્યક્તિ વધુ કમાય છે. મિત્રો જેમ જેમ શિક્ષણ વધે છે ને તેમ તેમ વ્યક્તિનું કલ્યાણ વધે છે. મિત્રો જે લોકોએ સારી સાક્ષરતા સારું ભણ્યા છે, તમે જો કેટલી ઊંચી આવક એ લોકો પ્રાપ્ત કરી રહ્યા છે. અને મિત્રો જેમ જેમ શિક્ષણ વધે તેમ તેમ વ્યક્તિની આવડત, વ્યક્તિની કળા, વ્યક્તિની કુશળતા વધશે અને દેશના વિકાસ માટે આવશ્યક બાબત છે. વિચારો મિત્રો, ભારતના ભણેલા વ્યક્તિઓ સોફ્ટવેર એન્જિનિયરો, ગૂગલના સીઈઓ છે, માઇક્રોસોફ્ટના સીઈઓ તરીકે કામ કરે છે, એપલ કંપનીમાં કામ કરે છે, તમે વિચારો તો એ બતાવે છે કે ભારતના લોકોની જે કુશળતા છે વધતી જાય છે. અમેરિકાની જે અવકાશની એજન્સી, સ્પેસ એજન્સી નાસા, એમાં ઘણા બધા સાયન્ટિસ્ટો ભારતીય છે. તો એ બતાવે છે કે ભાઈ જેમ જેમ શિક્ષણ વધશે એમ વ્યક્તિની કુશળતા અને દેશનો વિકાસ વધશે. બીજું છે અપેક્ષિત આયુષ્ય. સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે અપેક્ષિત આયુષ્યનો વધારો. પોષણ, તબીબી સારવાર તથા પર્યાવરણ સંજોગોનો પરિણામ કે પ્રતિબિંબ છે અપેક્ષિત આયુષ્ય, જેને અંગ્રેજીમાં લાઈફ એક્સપેક્ટન્સી કહેવામાં આવે છે. બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. અને મિત્રો જેમ જેમ અપેક્ષિત આયુષ્ય વધે એ બતાવે છે કે એ દેશમાં આરોગ્યની સુવિધાઓ તો વધી છે, એ સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. તમે માર્ક કરજો, જે સુખી દેશો, જે વિકસિત દેશો, ત્યાંનું અપેક્ષિત આયુષ્ય આપણા કરતાં પણ ખૂબ ઊંચું છે. મતલબ એ દેશમાં લોકોને પૌષ્ટિક યુક્ત ભોજન પ્રાપ્ત થઈ રહ્યું છે, ડૉક્ટરની સુવિધાઓ વધી રહી છે. તો એ સુખાકારીનું પ્રતિબિંબ છે. તો જેમ જેમ અપેક્ષિત આયુષ્ય ઊંચું જાય મતલબ એ દેશમાં તબીબી સારવાર વધતી જાય છે એમ કહી શકાય. ત્રીજું છે બાળ મૃત્યુ દર, ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ. સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે બાળ મૃત્યુ દર. પીવાનું સ્વચ્છ પાણી, ઘરનું પર્યાવરણ,
મહિલાઓની સ્થિતિ, માતૃત્વની કામગીરીનું સંવેદનશીલ પ્રતિબિંબ છે. બાળ મૃત્યુદર જેને ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ કહે છે, દર વર્ષે દર હજારે જીવિત જન્મેલા બાળકોની સામે એક વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એને બાળ મૃત્યુ દર કહે છે. અને મિત્રો, જેમ જેમ બાળ મૃત્યુનો દર ઘટે તો એ દેશની સામાજિક પરિસ્થિતિને સુખાગણું પ્રતિબિંબ છે. બાળ મૃત્યુ દર ક્યારે ઘટે કે જ્યારે દેશમાં સારી આરોગ્યની સુવિધાઓ હોય, દવાખાનાની સંખ્યા હોય, સિવિલ હોસ્પિટલો સારી હોય, જે માતા છે એ મહિલાઓની સ્થિતિ સારી હોય. કારણ કે ભારતમાં મિત્રો ઘણી બધી માતાઓ બાળકના જન્મ સમયે જ મૃત્યુ પામે છે. કારણ કે એ જ પોતે કુપોષણથી પીડાતી હોય તો એ બાળકને, તંદુરસ્ત બાળકને જન્મ ના આપી શકે. મિત્રો, માતૃત્વની કામગીરી છે, બે બાળકો વચ્ચે જો અંતર હોય તો માતાની તંદુરસ્તી હશે તો બાળકની બી તંદુરસ્તી આવશે. હવે ધીમે ધીમે પ્રજાને પીવાનું ચોખ્ખું પાણી ઉપલબ્ધ થઈ રહ્યું છે, ઘરમાં તમામ સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે, સરકાર મફતમાં અનાજનું વિતરણ કરી રહી છે, મહિલાઓની સામાજિક સ્થિતિ સુધરી છે, એને સમાજમાં હવે ઊંચું સ્થાન મળતું જાય છે, અને સરકારે પ્રેગ્નન્સી દરમિયાન સિવિલ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ કરાવી છે. તો મિત્રો, જીવનની જે ભૌતિક ગુણવત્તા છે એમાં ત્રણ વસ્તુઓ લીધી, એક શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના દરેક નિદર્શ શિક્ષણ, આયુષ્ય, બાળ મૃત્યુ દર અને 100 બાર આપવામાં આવે છે. બીજું, દેશની તે નિદર્શ કામગીરીના આધારે 0 થી 100 આંકની વચ્ચેના ગુણ મૂકવામાં આવે છે. ત્રીજું, આ ત્રણેય બાબતોમાં એ દેશના મળેલા ગુણોનો સરવાળો થાય છે. ચોથું, આ સરવાળાને 3 વડે ભાગીને સરેરાશ કાઢવામાં આવે છે. પોઈન્ટ નંબર 5, જે આંક મળે તેને PQLIના આંક તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, જીવનની જે ભૌતિક ગુણવત્તાનો આંક છે એની રચના કેવી રીતે થાય છે? તો મિત્રો, જીવનની જે ભૌતિક ગુણવત્તાનો આંક છે એમાં 3 પરિબળો, શિક્ષણ, આયુષ્ય, બાળ મૃત્યુ અને 100 ભાર આપવામાં આવે છે. જેમ તમે 12મા ધોરણમાં છો તો દરેક વિષયને 100 ભાર આપ્યો એટલે 100 માર્કનું પેપર લેવાય અને પછી 100માંથી તમારા માર્ક મૂકવામાં આવે. તો આજે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એમાં શિક્ષણ, આયુષ્ય, બાળ મૃત્યુ અને 100 ભાર આપવામાં આવે છે. હવે એ દેશની જે સાક્ષરતા છે, આયુષ્ય, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દરને આધારે એ દેશે જે કામગીરી કરી, એ રાજ્યએ જે કામગીરી કરી, તો એ કામગીરીના આધારે શિક્ષણને 100માંથી માર્ક આપવામાં આવે 0 થી 100 વચ્ચે, આયુષ્યના પણ 0 થી 100 વચ્ચે માર્ક મૂકવામાં આવે, બાળ મૃત્યુ દરના પણ 0 થી 100 વચ્ચે ગુણ મૂકવામાં આવશે. જેમ તમારા 7 વિષય છે, તમે પરીક્ષા આપો તો 0 થી 100 વચ્ચે ગુણ આપવામાં આવે છે. ત્રીજું છે કે આ ત્રણેય બાબતોમાં એ દેશના મળેલા ગુણોનો સરવાળો થાય. હવે તમે શિક્ષણને જે ગુણ આપ્યા, આયુષ્ય, બાળ મૃત્યુ દર, એનો સરવાળો કરવામાં આવશે. આ સરવાળાને 3 વડે ભાગીને સરેરાશ કાઢવામાં આવશે. એટલે તમે સરવાળો કર્યો પછી એને 3 વડે ભાગી નાખવામાં આવે. જેમ તમારા 7 વિષયો છે, તમે ભાગ્યા 7 કરશો તો તમને ટકા મળશે. એમ અહીંયા શિક્ષણ, આયુષ્ય, બાળ મૃત્યુ દરને 0 થી 100 વચ્ચે માર્ક મૂકવાના, એ 3નો સરવાળો કરીને 3 વડે ભાગવાના, અને પછી જે સરેરાશ મળી એને PQLIના નામે ઓળખવામાં આવે છે. તો આ રીતે જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના થાય છે.
શિક્ષણ આયુષ્ય બાળ મૃત્યુદરને 100 નો 12 આપવામાં આવે છે. તેની કામગીરીના આધારે 0 થી 100ના આંકની વચ્ચેના ગુણ મૂકવામાં આવે છે. આ ત્રણેયના ગુણોનો સરવાળો થાય છે, આ સરવાળાને 3 વડે ભાગવામાં આવે છે અને ત્યારબાદ જે આંક મળેને પીક્યુ અલાઈના નામે ઓળખવામાં આવે છે. મહત્વની બાબતો, પહેલી વસ્તુ છે, જેમ પીક્યુ અલાઈનો આંક 100ની નજીક તે દેશની ઉપયુક્ત ત્રણેય બાબતોની કામગીરી ઉત્તમ છે તેમ કહેવાય. બીજું છે, જેમ દેશનો પીક્યુ અલાઈ 0ની નજીક, અહીંયા 100ની નજીક તો ઉત્તમ કામગીરી છે, 0ની નજીક છે તે દેશની ઉપયુક્ત ત્રણેય બાબતોની કામગીરી કનિષ્ઠ એટલે કે ઉતરતી કક્ષાની છે એમ કહેવાય. ત્રીજું, પીક્યુ અલાઈનો આંક 0 થી 100ની વચ્ચે હોઈ શકે છે. 4, પીક્યુ અલાઈના આંકથી એક જ દેશના 2 રાજ્યો કે 2 જુદા જુદા દેશોની તુલના થઈ શકે છે. 5, જેમ પીક્યુ અલાઈનો આંક વધારે તેમ દેશનો આર્થિક વિકાસ વધારે છે તેમ કહેવાય. 6, જેમ પીક્યુ અલાઈનો આંક નીચો તેમ તે દેશનો આર્થિક વિકાસ નીચો છે તેમ કહેવાય. અગાઉ આપણે જોઈ પીક્યુ અલાઈની રચના. હવે પીક્યુ અલાઈની મહત્વની જે બાબત છે કે એ પીક્યુ અલાઈમાં શિક્ષણ આરોગ્ય બાળ મૃત્યુદરને તમે ધ્યાનમાં લીધા, એને 100 નો 12 આપ્યો, એ ત્રણેયના જે ગુણ આવ્યા એને 3 વડે ભાગ્યા અને જે સરેરાશ મળી એ પીક્યુ અલાઈ છે. જો કોઈ પણ દેશનો પીક્યુ અલાઈ 100ની નજીક હોય તો મતલબ એ દેશની કામગીરી ઉત્તમ છે, એટલે એ દેશમાં શિક્ષણ સારું છે, બાળ મૃત્યુદર ઓછો છે, અપેક્ષિત આયુષ્ય ઊંચું છે એમ કહેવાય. જે દેશનો પીક્યુ અલાઈ 0ની નજીક છે તો એ દેશની કામગીરી ઉતરતી કક્ષાની છે, કારણ કે 0ની નજીકનો મતલબ એ હોય કે એ દેશે કોઈ સારી પ્રગતિ ના કરી હોય, શિક્ષણનું પ્રમાણ નીચું હોય, અપેક્ષિત આયુષ્ય નીચું હોય, બાળ મૃત્યુદર ઊંચો હોય, તો મતલબ એ દેશની કક્ષા ઉતરતી કક્ષાની છે. પીક્યુ અલાઈનો જે આંક છે 0 થી 100ની વચ્ચે હોઈ શકે છે, કારણ કે તમે 100ની અંદર ગુણ આપવાના એટલે તમારો 0 થી 100ની વચ્ચે હોય, મેક્સિમમ 100 હોય એમ, એનાથી વધારે ના હોય, કોઈનો 101 102 ના હોય. બીજી વસ્તુ એ છે કે પીક્યુ અલાઈના આધારે તમે 2 રાજ્યો કે 2 જુદા જુદા દેશોની તુલના કરી શકો, જેમ કે ભારત અને પાકિસ્તાનની તુલના કરવી છે તો ભારતનો પીક્યુ અલાઈ એમાં શિક્ષણ આરોગ્ય બાળ મૃત્યુ દર લઈએ, પાકિસ્તાનનો પીક્યુ અલાઈ, અને જેનો પીક્યુ અલાઈનો આંક ઊંચો મતલબ એ દેશની કક્ષા ઉત્તમ છે. ઇવન પીક્યુ અલાઈના આધારે તમે 2 જુદા જુદા રાજ્યોની તુલના કરી શકો, ગુજરાતની તુલના રાજસ્થાન કે મહારાષ્ટ્ર જોડે કરી શકો, બિહારની તુલના યુપી જોડે કરી શકો છો. જેમ પીક્યુ અલાઈનો આંક વધારે ઊંચો તેમ દેશનો આર્થિક વિકાસ વધારે છે. તો મિત્રો, જેનો પીક્યુ અલાઈ ઊંચો છે એનો મતલબ એ છે કે એ દેશનો આર્થિક વિકાસ વધારે, અને જેનો પીક્યુ અલાઈ નીચો તો એ દેશનો આર્થિક વિકાસ નીચો છે તેમ કહી શકાય. સકારાત્મક બાબતો, તો કઈ પોઝિટિવ બાબતો છે પીક્યુ અલાઈમાં? પીક્યુ અલાઈમાં માનવ જીવનના ધોરણને સ્પર્શતા શિક્ષણ આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે. માથાદીઠ આવકના નિર્દેશક કરતા પીક્યુ અલાઈ ચડિયાતા છે. 3, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે પીક્યુ અલાઈ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતા ઓછી મર્યાદાવાળા છે.
चार पीक्यूएलआई थी जुदा जुदा देशों जूथों एकज देश विविध राज्यों की तुलना थी शके छे। शहरी ग्रामीण स्त्री पुरुष पीक्यूएलआई बनावी तेमनी तुलना थी शके छे। तो मित्रों पीक्यूएलआई छे नी शुं पॉजिटिव बाबत छे, सकारात्मक बाबत शुं छे? एनुं कारण ए छे कि जे डेविस मोरिस अर्थशास्त्री छे એ માનવીના જીવનને સ્પર્શતી ત્રણ વસ્તુઓને લીધી છે ને, શિક્ષણ લીધું, અપેક્ષિત આયુષ્યના આધારે દેશનું આરોગ્ય જાણી શકાય અને બાળ મૃત્યુ દરના આધારે તે દેશની આરોગ્યની સ્થિતિ જાણી શકાય। તો માનવ જીવનને સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતો લીધેલી છે। બીજું કે માથાદીઠ આવકના નિર્દેશક હતા પીક્યુએલઆઈ ચડિયા ત્યાં છે, કારણ કે માથાદીઠ આવક વધે પણ એ દેશમાં આવકની અસમાનતા હોય તો પ્રજાના જીવનધોરણમાં સુધારો ના થાય। જ્યારે પીક્યુએલઆઈમાં શિક્ષણ આરોગ્ય લીધા છે એટલે માથાદીઠ આવકની કમ્પેરિઝનમાં પીક્યુએલઆઈ ચડિયાતો માપદંડ છે। બીજું આર્થિક વિકાસના નિર્દેશકો આપણે અગાઉ લીધા હતા, એમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની ઘણી મર્યાદા છે, એની સરખામણીમાં પીક્યુએલઆઈમાં મર્યાદા ઘણી ઓછી છે મિત્રો। ચોથી સારી વસ્તુ એ છે કે પીક્યુએલઆઈના આધારે તમે જુદા જુદા દેશોની તુલના કરી શકો, ભારતની પાકિસ્તાન જોડે, ભારતની અમેરિકા જોડે, ભારતની ચીન જોડે, ઇવન એક જ દેશના વિવિધ રાજ્યોની તુલના થઈ શકે। તમે ગુજરાત અને રાજસ્થાનની તુલના, રાજસ્થાન અને દિલ્હીની તુલના તમે કરી શકો। પીક્યુએલઆઈના આધારે તમે શહેર અને ગ્રામીણ વિસ્તારની કરી શકો, ગ્રામીણ વિસ્તારનો પીક્યુએલઆઈ અને શહેરી વિસ્તારનો પીક્યુએલઆઈ બનાવીને તમે ચેક કરી શકો। સ્ત્રી પુરુષનો પીક્યુએલઆઈ બનાવી દેવાય, સ્ત્રીમાં શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર લઈએ તો કોનો પીક્યુએલઆઈ ઊંચો છે તો તમે સ્ત્રી પુરુષની તુલના કરી શકો, બે રાજ્યોની તુલના કરી શકો, બે શહેરોની તુલના કરી શકો, ગ્રામીણ શહેરી વિસ્તારની પણ તુલના થઈ શકે છે। તો ઘણી સકારાત્મક બાબતો છે। તો મિત્રો આના આધારે આપણે પીક્યુએલઆઈની ચર્ચા કરી, ખૂબ જ સરસ પરિણામવાળો મુદ્દો છે। તો આપ સૌને વિનંતી કે પ્લીઝ એને ચોપડામાં લખીને મિત્રો તૈયાર કરી નાખજો, આઈએમપી શોર્ટ નોટ છે બોર્ડની અંદર આવી શકે એમ છે મિત્રો। થેન્ક યુ વેરી મચ।